ભરેલા ગુંદાનું શાક બનાવવા માટે સિંગદાણાનો ભૂકો લીધો છે, તેમાં ચણાનો લોટ નાખીશું 1 ચમચો, 3 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર, 1 ચમચી તીખું લાલ મરચું, 1/2 ચમચી અજમું, 1 ચમચી મીઠું, 1 ચમચી આખી ખાંડ, 1 ચમચી ગરમ મસાલોદાર શાકમાં નાખવાનો, 1 ચમચી સૂકું લસણ ક્રશ કરેલું. હવે તેમાં તેલ નાખીશું. તેલ એવું નાખવાનું કે મસાલો બધો લોચો વળી જાય, એટલું કોરું પણ ના રહે અને એકદમ લચકો પણ નહીં બનાવી દેવાનું. મસાલો મિક્સ કરી લીધો છે, આવો થવો જોઈએ, વધારે કોરો નહીં અને વધારે ભીનો પણ નહીં. હવે આપણે ગુંદા ભરી લઈશું. ગુંદાને ધોઈને કોરા કરીને આવી રીતે બીયા કાઢી લીધા છે. હવે તેમાં આપણે મસાલો ભરીશું. આવી રીતે ગુંદા હવે ભરી લીધા છે. ગેસ પર એક કઢાઈમાં તેલ મૂકીને તેને ધીમા તાપે ચડવા દઈશું. હવે એક કઢાઈમાં તેલ મૂકીશું. તેલ ગરમ થાય પછી 1/2 ચમચી જીરું નાખીશું. હવે તેમાં ચપટી હિંગ નાખીશું. હવે તેમાં ગુંદા મૂકી દઈશું. બધા ગુંદા હવે કઢાઈમાં નાખી દીધા છે. તેને 10-15 મિનિટ સુધી ધીમા ગેસે ચડવા દઈશું ઢાંકણું ઢાંકીને. 15 મિનિટ થઈ ગઈ છે. હવે ખોલીને આપણે ચેક કરીશું. આવી રીતે દબાઈને ચેક કરવાના, જો તૂટી જાય તો ચડી ગયું સમજવાનું. ગુંદા હવે ચડી ગયા છે, તેને આપણે સર્વ કરી લઈશું. રેડી છે આપણા ભરેલા ગુંદાનું શાક, એને રોટલી સાથે સર્વ કરી છે. ગુંદાનું અથાણું બનાવવા માટે ગુંદા લીધા છે, તેને ધોઈને ચોખ્ખા કરીને બીયા કાઢી નાખ્યા છે. હવે તેમાં આપણે મસાલો ભરીશું. હવે એક કાચી કેરી ક્રશ કરી લીધી છે, તેમાં આપણે અથાણાનો મસાલો નાખીશું. કેરી કરતાં વધારે મસાલો લેવાનો. હવે કેરી અને મસાલો મિક્સ કરી લઈશું. મસાલો મિક્સ કરી લીધો છે, તેને આપણે ગુંદામાં ભરી લઈશું. ગુંદા હવે ભરીને રેડી છે, તેને એક વરણી અથવા બાઉલમાં કાઢી લઈશું. ગુંદા હવે બધા બાઉલમાં કાઢી લીધા છે, તેમાં વધેલો કોરો મસાલો ઉપર નાખી દેવાનો. પછી ગુંદા બધા ડૂબી જાય એટલું સિંગ તેલ નાખવાનું. સિંગ તેલ અથવા સરસો તેલ નાખી શકો છો તમે. તેલ ગુંદા બરાબર ડૂબી જાય ત્યાં સુધી નાખવાનું. જો કોરા રહેશે તો તેમાં ફૂગ આવી જશે. હવે તેને ઢાંકીને 2 દિવસ સુધી રહેવા દેવાના, પછી તમે ખાઈ શકો છો. 2 દિવસ થઈ ગયા છે, ગુંદા હવે અથાઈને રેડી છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.